ગુજરાતના વાલીઓને કાયમી મૂંઝવણ થઈ રહી છે કે તેને બાળકોને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી શાળાઓએ ગ્લોબલ મીડિયાના નામથી એક નવા માધ્યમ દ્વિભાષિક ગુજરાતી અને અંગ્રેજીને મંજૂરી લઈ 6 વર્ષ આ પ્રોજેક્ટ સરળતાથી ચલાવ્યો છે, જેના પગલે હવે સમગ્ર ગુજરાતમાં નવા દ્વિભાષી માધ્યમને સરકારે મંજૂરી આપી દીધી છે. આ વર્ષથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે તે મુજબનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. દ્વિભાષી માધ્યમમાં નવી જોડાયેલી શાળાઓએ માર્ગદર્શન મળી રહે તે માટે સુરતની શાળાઓ વતી ડોક્ટર મીતા વકીલ અને ડોક્ટર રહીશ મણિયારના માર્ગદર્શનમાં તેમની માહિતી આપતી વેબસાઇટ શરૂ કરી છે. આ બિલ્ડિંગ ઓલ મીડિયમ નામની વેબસાઇટનું ઉદઘાટન કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે હું આનંદ અને ગૌરવ અનુભવું છું, ગુજરાતના શિક્ષણ જગતને નવી દિશા બતાવનાર આ મિત્રોને શુભેચ્છા આપું છું. બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે, પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય પર પણ હાયર લેવલથી ભણાવવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ 3 થી 7 સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ધોરણ 8, 9 અને 10માં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે, જેથી દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને દ્વિભાષી પણ સારી રીતે શીખશે. જે ખાનગી શાળાઓ સજ્જ અને તત્પર હોય સ્વૈચ્છિક ધોરણે સરકારની મંજૂરી મેળવીને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે. પ્રવર્તમાન બંને માધ્યમો ચાલુ રહેશે અને આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે. ગીતા વકીલ, પ્રિન્સિપલ, ફુલકા વિહાર સ્કૂલ. 2015થી ફુલકા વિહાર સ્કૂલની અંદર અમે આ ગ્લોબલ મીડિયમનો પ્રોજેક્ટ પાઇલોટ પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ કર્યો. શરૂઆતમાં 3rd અને 4th સ્ટેન્ડર્ડના બાળકોને અમે ગણિત અને પર્યાવરણ એ બે વિષયમાં માત્ર ટર્મિનોલોજી અમે ગુજરાતીનું અંગ્રેજીમાં કરાવતા હતા. ધીમે ધીમે અમે એવું જોવા મળ્યું અમને કે જે વસ્તુઓ કે જે શબ્દો માત્ર ટર્મિનોલોજીમાં નથી આવતા એ પણ અંગ્રેજીનો ઉપયોગ બાળકો જાતે કરતા થયા. ધીમે ધીમે ટીચરોને પૂછતા થયા કે વચ્ચે આ શબ્દો પણ અમે અંગ્રેજીમાં લખી શકીએ. એના પરથી અમને એમ થયું કે ખરેખર આ વસ્તુ નવી રીતે શીખવાઈ રહી છે. કોમન જે ગુજરાતી ભણાવાતું હતું એના કરતાં બે ભાષામાં વિદ્યાર્થીઓને જ્યારે શીખવીએ છીએ ત્યારે વધારે આનંદ આવે છે. અને ત્યારબાદ અમને એવું લાગ્યું કે માત્ર અમારી બે સ્કૂલમાં નહીં પણ સુરતની બીજી શાળાઓને પણ અમે એમાં જોડીએ. વિદ્યાર્થીઓને ગમવા માંડ્યું, અંગ્રેજીનું જે નોલેજ બાળકો પાસે 3rd 4th સ્ટેન્ડર્ડમાં હતું એમાં વધારો થયો. વાલીઓનો એવો પણ પ્રતિભાવ આવ્યો કે અંગ્રેજી પુસ્તકો વાંચવાનું બાળકોને ગમે છે. લાઇબ્રેરીમાંથી અંગ્રેજી પુસ્તકો બાળકો વસાવતા થયા. જ્યારે સુરતની અંદર પણ બુક ફેર થાય છે ત્યારે વિદ્યાર્થીઓ આ પ્રકારના પુસ્તકો ખરીદે છે. અને એક વાલીએ તો ત્યાં સુધી કહ્યું કે રસ્તા પર હોર્ડિંગ્સ ઇંગ્લિશમાં આવે છે તો એ પણ બાળકો હવે વાંચતાને સમજતા થયા. તો ગ્લોબલ માધ્યમ જ્યારે શરૂ થયું ત્યારે વાલી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેનો પ્રતિભાવ ખૂબ સારો રહ્યો.